नमस्कार, હું છું વિહંગા પરમાર। સિટી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર। સમગ્ર જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ માત્ર 2 જ કેસ નોંધાયા। કુલ કેસ 2618 થયા। દશેરાના પર્વના દિવસે દહેજના રસ્તા પર કરુણ અકસ્માત। ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી ખાતા અકસ્માત સર્જાતા 2 વ્યક્તિના કરુણ મોત, જ્યારે 4 વ્યક્તિઓને ગંભીર ઈજા। विजयादशमी पर्व निमित्ते भरूच पुलिस द्वारा शस्त्र पूजन करायु। भरूच में कांग्रेस ना लोक सरकार दल द्वारा बिस्मा रस्ता अंगे अनोखा विरोध साथे जनजागृति नो प्रयास। लोगों ने सावध करता बैनरों पालिकाए दूर कर्या। अंकलेश्वर ना सारंगपुर गांव पासे बोलेरो पिकअप अने रिक्शा वच्चे अकस्मात। रिक्शा में सवार एक नु मौत, एक इजाग्रस्त। જ્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનના અડફેટે સુરતના ઉદ્યોગકારનું મોત। ભરૂચ જિલ્લામાં કોરોના મહામારીનું આક્રમણ ઓછું થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે। 25/10ના રોજ ભરૂચ જિલ્લામાં માત્ર 2 કોરોના પોઝિટિવ દર્દી જણાયા હતા। જિલ્લા આરોગ્ય ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ આજે તારીખ 25/10ના રોજ બપોરના 4 વાગ્યા સુધી જિલ્લામાં ભરૂચ અને અંકલેશ્વર તાલુકામાં એક એક એમ કુલ 2 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેના પગલે તંત્રે હાસ્કારાની લાગણીનો અનુભવ કર્યો હતો। પરંતુ તેમ છતાં આરોગ્ય શાખાના સૂત્રોના જણાવ્યા મુજબ હાલની પરિસ્થિતિમાં પણ માસ્ક ધારણ કરવું અને સેનેટાઇઝર કરવું એટલું જ જરૂરી છે। કોરોના વાયરસ ધીમો પડ્યો છે પરંતુ ગયો નથી, તેથી સાવધાની જરૂરી છે। આજે દશેરા પર્વના રવિવારે જોલવા ખાતે રવિવારી બજારમાં અંકલેશ્વરના વેપારીઓ ટેમ્પામાં જતા હતા। ટેમ્પાને ટ્રક સાથે અકસ્માત સર્જાતા 2 વેપારીઓના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 4 વ્યક્તિઓને ઈજા થઈ હતી। ભરૂચ દહેજ માર્ગ ખાતે આવેલ જોલવા ગામમાં દર રવિવારે બજાર ભરાય છે। રવિવારી બજારમાં વહેલી સવારથી મોડી સાંજ સુધી હજારો માણસો ખરીદી કરવા આવતા હોય છે। દહેજ અને આજુબાજુના વિસ્તારમાં વસતા હજારો કામદારો જોલવાના રવિવારી બજારમાંથી ખરીદી કરતા હોય। આ બજારમાં વેપારીઓ પણ દૂર દૂરથી વિવિધ વાહનો દ્વારા આવતા હોય છે, ત્યારે અંકલેશ્વરના કેટલાક વેપારીઓ ટેમ્પામાં માલસામાન લઈ જોલવા આવી રહ્યા હતા। ભરૂચ દહેજ રોડ પર ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી જતા ટેમ્પામાં સવાર 2 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા। આ બનાવ અંગે ભરૂચ ગ્રામ્ય પોલીસ મથક ખાતે સિરાજ ખાન આલમખાન પઠાણે ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવ્યા અનુસાર છોટા હાથી ટેમ્પામાં તેઓ અને અન્ય કેટલાક વેપારીઓ જોલવા રવિવારી બજારમાં વેપાર કરવા માલસામાન ભરી સવારે 8 વાગ્યાના અરસામાં નીકળ્યા હતા। છોટા હાથી ટેમ્પો આશરે 9 વાગ્યાના અરસામાં દસાન ગામના પાટિયા પાસેથી પસાર થયો હતો, ત્યારે પાછળથી પૂરઝડપે આવતી ટ્રકે ટક્કર મારતા છોટા હાથી ટેમ્પો પલટી ખાઈ જતા 2 વેપારી સુંદરમ પાંડે અને મહેબૂદ ખાનનું ગંભીર ઈજાના પગલે સ્થળ પર જ મોત નીપજ્યું હતું। મોત પામેલ વેપારીઓની ઉંમર આશરે 20 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી। આ બનાવની તપાસ ભરૂચ ગ્રામ્ય પોલીસ કરી રહી છે। આ બનાવની જાણ થતાં દહેજ પોલીસના પીઆઈ એસી ગોહિલ તેમજ પીએસઆઈ રાજપૂત ભરૂચ ગ્રામ્ય પોલીસના મૂળજીભાઈ ઘટના સ્થળ પર પહોંચી જઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી। મૃતકોના પોસ્ટમોર્ટમ અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ ગ્રામ્ય પોલીસ બનાવની તપાસ કરી રહી છે। આપણે પહેલે ફોરવીલવાળા કોઈ ટક્કર મારા, બાદમાં કોઈ ટ્રકવાળા હતા, ટ્રકવાળા મારા, ઉસમે સબ એક્સિડન્ટ। વિજયાદશમી પર્વ નિમિત્તે ભરૂચ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન શ્રદ્ધાભેર કરવામાં આવ્યું હતું। આસુરી શક્તિ પર દેવી શક્તિના પર્વ વિજયાદશમીની ભરૂચ જિલ્લામાં કોરોના કાળ વચ્ચે પણ શ્રદ્ધાભેર પરંપરાની જાળવણી સાથે ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શસ્ત્રપૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું। જગતજનનીમાં જગદંબાના આરાધના પર્વ નવરાત્રિના સમાપન સાથે આજે દશેરાના પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શસ્ત્રપૂજાનો કાર્યક્રમ યોજાયો, જેમાં પોલીસ અધિકારીઓએ તેમના શસ્ત્રો તેમજ વાહનો અને અશ્વનું શ્રદ્ધાભેર પૂજન કર્યું હતું। આઈજી સર શ્રી હરિકૃષ્ણ પટેલ સર તથા એસપી સર શ્રી રાજેન્દ્ર સિંહ ચુડાસમા સર કી ઓર સે એવમ સમસ્ત ભરૂચ પુલિસ કે પુલિસ તથા ઉસકે પરિવાર કી ઓર સે દશેરે કી હાર્દિક શુભકામનાએ। આજ કે દિન સુબહ કે સમય રન ફોર યુનિટી દોડ કા આયોજન કિયા ગયા, જિસમે સભી તાલીમાર્થી તથા પુલિસ પરિવાર કે સદસ્યોને હિસ્સા લિયા। इसी अवसर पर आज के दिन पुलिस हेडक्वार्टर में दशहरे के अवसर पर शस्त्र पूजन का आयोजन किया गया। एक बार फिर भरूच पुलिस की ओर से समस्त भरूच के निवासियों को दशहरे की हार्दिक शुभकामनाएं। नमस्कार।
दशहरा पर्व निमित्ते फाफड़ा ने जलेबी की जयाफत पण याद आवी जती होय छे। आ वर्षे फाफड़ा ने जलेबी ना भाव वध्या छे, परंतु कोरोना की असर ने कारण वेचाण घट्यू छे। नवली नवरात्रि नुं समापन दशहरा पर्वना रोज थाय छे। दर वर्षे मोड़ी रात सुधी गरबा ने रास ने रमझट चालती होय, खेलैयाओ मन मूकीने माँ अंबा जगदंबानी आराधना करता होय छे, त्यारे वहेली सवारे दशहरा पर्वनी शुरुआत थाय। भरूचना रहीसो आम पण स्वादना शौखीन फाफड़ा अने जलेबीनी जयाफत उड़ावता होय, बजारमांथी फाफड़ा ने जलेबी खलास थई जाय तेवी परिस्थितिनुं सर्जन थतुं हतुं। परंतु आ वर्षे वेपारीओना जणाव्या अनुसार कोरोना महामारीना पगले फाफड़ा अने जलेबीना भावमां वधारो थयो, परंतु वीतेला वर्षोनी सरखामणीमां आ वर्षे वेचाणमां घटाडो जणायो हतो। ये कोरोना महामारी के चलते धंधे में काफ़ी कुछ फेरबदल हुआ है और लगभग गिरावट भी आई है, मगर फिर भी हमारा धंधा मतलब 60% तक है यहाँ पे जो कोरोना महामारी की वजह से। तो ग्राहकी में भी थोड़ा कमी आई है और जो ग्राहक 1 किलो फाफड़ा या जलेबी ले जाता था, आज वही ग्राहक 500 ग्राम ले जाता है। और जो फाफड़ा और जलेबी का रेट है वो पहले की अपेक्षा कुछ ज़्यादा है, क्योंकि जो भी तेल के या दूसरे मटेरियल के जो रेट में जो बढ़ोतरी हुई है, उस वजह से 10 से 15% उसका रेट में भी बढ़ोतरी हुई है। भरतना बिस्मार मार्गो बाबते कांग्रेस ना लोक सरकार दल द्वारा अनोखो विरोध करी सर्कल अने बिस्मार मार्ग नजीक लोकोने सावचेत रहेवानी सूचना आपता बेनर लगावी विकासना नाम पर कटाक्ष पण कराता पालिका तंत्र दौड़तू थई गयु हतु अने बेनरो दूर करवामां आव्या हता। भरूच कांग्रेसना लोक सरकार दल द्वारा भरूचना अलग अलग जाहेर जग्याओ पर तूटेला रस्ता माटे बेनर लगावी कटाक्ष रूपे लोकोने अहीं विकास छे दूरथी बचवा मास्क पहेरवा अने सावध रहेवा अपील कराई हती, જેથી પ્રજાજનોમાં કુતૂહલ સર્જાયું હતું। આ બનાવની જાણ થતાં જ નગરપાલિકાની પુલ ખુલ્લી પડી ન જાય તે હેતુસર નગરપાલિકા દ્વારા તાત્કાલિક આ તમામ બેનરો દૂર કરાવવામાં આવ્યા હતા। આ પ્રયાસ અંગે લોક સરકારના જુબેર પટેલે જણાવ્યું હતું કે ભ્રષ્ટ શાસકો ભ્રષ્ટાચારને ઢાંકવામાં ગમે તેટલા ધમપછાડા કરે, પણ અમે જનતા સુધી અમારો સંદેશ પહોંચાડવામાં સફળ થયા છે। આજે બેનરો હટાવ્યા છે તો ફરીથી કાર્યક્રમ કરીશું, પણ ભ્રષ્ટાચારીઓને છોડીશું નહીં। આ સરકારને ગતિશીલ નહીં કહું, પટીશીલ સરકાર કહીશ, કારણ કે એમણે માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે। એમણે વિકાસ કર્યો હોય તો ખાડાઓનો કર્યો છે, એમણે વિકાસ કર્યો હોય તો રોગચાળાનો કર્યો છે, એમણે વિકાસ કર્યો હોય તો અકસ્માતોનો કારસો કરવાનો રચ્યો છે, એમણે જો વિકાસ કર્યો હોય તો ધૂળની ડમરીઓ ઉડાડવાનો કર્યો છે। એમનો વિકાસ આજે ધૂળના રવાડે ચડ્યો છે, લોકો વગર માસ્ક કે વગર ગ્લાસે વાહન ચલાવી નથી શકતા, ત્યારે ટ્રાફિક પોલીસ પણ મેમો આપે છે માસ્ક વગરના લોકોને, હેલ્મેટ વગરના લોકોને। હું તો એવું કહું છું કે સરકાર પોલીસ અકસ્માત થાય તો એ કેસ શાસકો પર કરે, નગરપાલિકાના સત્તાધીશો પર કરે, કારણ કે એમના કારણે આજે જનતા પીડાય છે અને એ જનતા હવે આવનાર દિવસોમાં જાગૃત થાય, પોતાના હક માટે લડે એ માટે અમે આજે જનજાગૃતિ અભિયાન હેઠળ લોક સરકારના મારા સાથીઓ સાથે હું આજે નીકળ્યો છું। ભરૂચના બિસ્માર બનેલ રસ્તાઓ બાબતે કોંગ્રેસનો આ પ્રયાસ ખરેખર સત્તાધીશોને આંખ ખોલે તે જરૂરી છે। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર સુરતના ઉદ્યોગકારને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લેતા કરુણ મોત નિપજ્યું હતું। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ અમર તૃપ્તિ હોટલની સામે સુરત ખાતે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલ ભરતભાઈ લાલજીભાઈ વિરડિયા ઉંમર વર્ષ 56 રહેવાસી 35 શ્યામસુંદર સોસાયટી મિની બજાર વરાછા સુરતનાઓને કોઈક અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધા હતા। સર્જાયેલા અકસ્માતમાં ભરતભાઈને કપાળ તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેમનું કરુણ મોત નિપજ્યું હતું। ઘટના અંગેની જાણ અંકલેશ્વર શહેર પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। આ અંગેની જાણ મૃતક ભરત વિરડિયાના સંબંધી અલ્પેશ જીતેન્દ્રભાઈ વિરડિયાને થતાં તેઓએ અંકલેશ્વર ખાતે પહોંચી જઈ શહેર પોલીસ મથકે અકસ્માત અંગેનો ગુનો નોંધાવ્યો હતો। અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે ઓટો રિક્ષા અને બોલેરો પિકઅપ વાહન વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું। પ્રાપ્ત પોલીસ સૂત્રે માહિતી અનુસાર અંકલેશ્વરના સારંગપુર ગામના મકાન નંબર 301 ગોપીનાથ રો હાઉસ મીરાનગરમાં રહેતા નરેન્દ્રસિંહ રાજવીરસિંહ તેમના રૂમ પાર્ટનર સ્વદેશ બરાલ અને રૂપેશ જસવંત બોબડે સાથે તારીખ 23મીની રાત્રે ઝઘડિયાની વેલ ન્યુબર્ગ એન્જિનિયરિંગમાં નોકરી પર ઓટો રિક્ષામાં સવાર થઈને જતા હતા।
તે દરમિયાન સારંગપુર ગામ પાસે રિક્ષાની સામેની તરફથી આવેલા બોલેરો પિકઅપના ચાલકે રિક્ષાને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો હતો. સર્જાયેલા અકસ્માતમાં રિક્ષામાં સવાર રૂપેશ બોબડે રિક્ષામાંથી પોતાનું મોડું બહાર કાઢતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું કરુણ મોત નિપજ્યું હતું અને સ્વદેશ બરાલને ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત બાદ ઓટો રિક્ષા ચાલક અને બોલેરો પિકઅપનો ચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. ભરૂચમાં મા શક્તિના આરાધના પર્વ નવરાત્રિના સમાપન સાથે ભક્તિમય પૂર્વક માતાજીના જવારાનું પાવન નર્મદાના જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીના કારણે નવરાત્રિને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું, જેને પગલે નવરાત્રિમાં ગરબાના આયોજનો બંધ રહ્યા હતા. પરંતુ નવરાત્રિમાં માતાજીની ભક્તિ અને જવારાનું સ્થાપન કરી શકાશે તેવા નિર્ણયને લઈ ભરૂચ જિલ્લામાં પરંપરા મુજબ માતાજીના મંદિરોમાં જવારાનું સ્થાપન કરવામાં આવ્યું હતું. નવરાત્રિ દરમિયાન માતાજીની ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચના ઉપવાસ અને આરતી થકી માતાજીને રીઝવવામાં આવ્યા હતા. નવરાત્રિના સમાપન સાથે દશેરાના દિવસે વિવિધ મંદિરો અને ઘરોમાં સ્થાપિત કરાયેલ જવારાઓનું ધાર્મિક વિધિ મુજબ ભવ્ય જવારા વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં કોરોનાના ભયને ભૂલીને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો સામેલ થઈ ઢોલ નગારાના નાદ અને અબીલ ગુલાલની છોડ વચ્ચે નર્મદા નદીમાં જવારાનું વિસર્જન કરી નવરાત્રિનું સમાપન કર્યું હતું અને સમગ્ર વિશ્વ કોરોના મુક્ત થાય તેવી પ્રાર્થના કરી હતી. પોલીસ દ્વારા પોલીસ શહીદ દિવસ અંતર્ગત રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 21 ઓક્ટોબરના પોલીસ શહીદ દિવસ મનાવવામાં આવે છે અને ત્યારબાદ 10 દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાય છે, જે અંતર્ગત ભરૂચ પોલીસ દ્વારા વહેલી સવારે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મીઓ જોડાયા હતા અને એકતા માટે દોડ લગાવી હતી. આ રન ફોર યુનિટી પોલીસ હેડક્વાર્ટર્સથી કુકરવાડા સુધી યોજાઈ હતી. અંકલેશ્વરમાં નવરાત્રિ પર્વના 9 દિવસ માટે પ્રસ્થાપિત મા આદ્યશક્તિના જવારાના વિસર્જન યાત્રા નીકળી હતી. શ્રદ્ધાળુઓએ વાજતે ગાતે માતાજીની આરાધના કરી તળાવમાં તેમનું વિસર્જન કર્યું હતું. આસો નવરાત્રિ પર્વમાં મા આદ્યશક્તિની આરાધના શ્રદ્ધાપૂર્વક કરવામાં આવે છે. ભક્તો દ્વારા માતાજીના મંદિરો તેમજ ઘરમાં 9 દિવસ માટે વાસ્તી ટોપલીમાં જવારા નાખવામાં આવે છે અને રોજેરોજ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે. દશેરાના દિવસે સવારના અરસામાં પૂજા આરતી કરી જવારાને બાજટ ઉપર પ્રસ્થાપિત કરી માતાજીની આરાધના સાથે વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે. અંકલેશ્વરમાં ભક્તો દ્વારા પ્રસ્થાપિત જવારાની વિસર્જન યાત્રા નીકળી હતી. માતાજીના જવારાને નદી તેમજ તળાવમાં વિસર્જિત કરાયા હતા. અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ તીર્થધામ ખાતે દશેરા પર્વ નિમિત્તે કુંવારિકાઓને મહાપ્રસાદીની સાથે દક્ષિણા આપી કોરોનાની મહામારી દૂર થાય તેવી માતાજીને પ્રાર્થના કરવામાં આવી હતી. દશેરા પર્વ નિમિત્તે અંકલેશ્વરના રામકુંડ તીર્થધામ ખાતે સરકારી ગાઈડલાઇન મુજબ સાદાઈપૂર્વક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યા હતા. રામકુંડના મહંત ગંગાદાસ બાપુ દ્વારા બાળાઓને કુમકુમ તિલક કરી મહાપ્રસાદી આપવામાં આવી હતી. બાળાઓને દક્ષિણા આપી દેશ અને દુનિયામાંથી કોરોનાની મહામારી દૂર થાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી. દશેરા જય માતાજી. અત્યારે નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે આજે નવમું નોરતું, આમ તો દશેરાને નવમું નોરતું સાથે છે, પણ આજે રામકુંડ તીર્થ ઉપર માતાજીનું અનુષ્ઠાન ભક્તિ પૂજન કરીને આજે કુંવારિકા એટલે નાની નાની દીકરીઓને મહાપ્રસાદ ભોજનની આયોજન કરી કરેલ છે. તમામ જ્ઞાતિઓની નાની નાની બાળાઓ માતાઓ દીકરીઓ આજે મા જગદંબાના રૂપમાં પ્રસાદ લઈ રહી છે. ખૂબ આનંદનો અનુભવ થાય છે અને તમામ માતાઓના ચરણોમાં પ્રાર્થના કરી કે તમામનું સુખ શાંતિ બધાને મળે અને કોરોનાથી કોરોના નાબૂદ થાય આપણા દેશમાંથી, એટલા માટે આ માતાજીના આજે કન્યા ભોજન રાખવામાં આવ્યું છે. માતાજીના ચરણોમાં પ્રાર્થના કે મા સૌની ઉપર કૃપા કરે અને કોરોના મુક્ત ભારત કરે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના. જય માતાજી. દશેરા પર્વ નિમિત્તે અંકલેશ્વરમાં ફાફડા જલેબીની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતા, જોકે ગત વર્ષ કરતાં ભાવમાં વધારો જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી. સવારથી જ ફરસાણની દુકાનોમાં ફાફડા જલેબીની ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે ફાફડા જલેબીના ભાવમાં વધારો જોવા મળતા ફરસાણની દુકાનોમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો. તો બીજી તરફ કોરોના મહામારીના કારણે લોકોએ પણ બહાર નીકળવાનું ટાળ્યું હતું. તો ફાફડા જલેબીના દુકાનદારોએ સોશિયલ ડિસ્ટન્સ તેમજ સરકારી ગાઈડલાઇનનું સંપૂર્ણ પાલન કરી ફાફડા જલેબીનું વેચાણ કર્યું હતું. અંકલેશ્વર તાલુકાની જીઆઈડીસી પોલીસ મથક ખાતે દશેરા પર્વ નિમિત્તે વિધિવત શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.
दशहरा पर्व निमित्ते अंकलेश्वर पुलिस तंत्र द्वारा शस्त्रों की पूजा करवामां आवी हती। तालुका अने जीआईडीसी पुलिस मथक खाते पीआई नी उपस्थिति में कोरोना गाइडलाइन मुजब परंपरा अनुसार विधिपूर्वक शस्त्र पूजन करवामां आव्युं हतुं। पुलिस तंत्र द्वारा शस्त्र पूजन करवामां आव्युं हतुं तेमज तमाम वाहनों अने उपकरणोनुं पण पूजन करवामां आव्युं हतुं। आ प्रसंगे बंने पुलिस मथकना पुलिस जवानो उपस्थित रह्या हता। अंकलेश्वर विश्व हिंदू परिषद द्वारा दशहरा पर्व निमित्ते विधिवत शस्त्रोनुं पूजन करवामां आव्युं हतुं। दशहरा पर्व निमित्ते अंकलेश्वरना पौराणिक रामकुंड खाते विश्व हिंदू परिषद द्वारा शस्त्रोनी पूजा करवामां आवी हती। कोरोना गाइडलाइन मुजब परंपरा अनुसार विधिपूर्वक शस्त्र पूजन करवामां आव्युं हतुं। आ प्रसंगे वीएचपीना जिल्ला मंत्री अजय मिश्रा, रामकुंड महंत गंगादास बापू सहित कार्यकरो उपस्थित रह्या हता। जय श्री राम। आजे विजयनुं पर्व एटले के अधर्म उपर धर्मनो, अन्याय उपर न्यायनो, पाप उपर पुण्यनो, अत्याचार उपर सदाचारनो, अने दुरात्व उपर देवात्वनो विजयनो स्वरूप विजयदशमीनो उत्सव। सर्वे हिंदू समाज ने शुभकामना विश्व हिंदू परिषद तरफ थी पाठवीए छीए। आजे विश्व हिंदू परिषद अंकलेश्वर प्रखंड बीजवा दशमीना दिवसे शस्त्र पूजननो कार्यक्रम आजे राखेल छे। शस्त्र पूजन एटला माटे स्वरक्षा, धर्म रक्षा, देश रक्षा, नारी रक्षा अने गौ रक्षा माटे शस्त्र उपाड़वू पड़े तो अहिंसा परमो धर्म, पण हिंसा तथैवच ना भाव साथे आजे शस्त्र पूजननो कार्यक्रम राखेल छे। साथे साथे त्रिशूल दीक्षानो पण कार्यक्रम अंकलेश्वर प्रखंड द्वारा आयोजित करेल छे। जय श्री राम। भरूच खाते 108 द्वारा दशहरा पर्व निमित्त इमरजेंसी सेवा द्वारा एम्ब्युलेंस की पूजा करवामां आवी हती। असत्य पर सत्यना विजयना पर्व दशहरा निमित्ते इमरजेंसी एम्ब्युलेंस सेवा 108 द्वारा एम्ब्युलेंसनु कर्मचारीओए पूजन अर्चन करी नवा वर्ष माटेना संकल्प कर्या के वधुथी वधु लोकोना जीव बचावीशुं अने लोकोनी सेवा 24/7 कार्यरत रहीशुं तेवी लागणी व्यक्त करी हती। नसवाड़ी खाते अब्दुल्ला एंड चेरिटेबल ट्रस्टना उपक्रमे जरूरतमंदोने रोजगारी अर्थे साधनोनुं वितरण करवामां आव्युं हतुं। नसवाड़ी मदरसा मोहम्मदीय बच्चों का घर मदनी स्कूलना ग्राउंडमां अब्दुल्ला एंड चेरिटेबल ट्रस्ट यूके लंडन तरफथी दर वर्षनी जेम आ वर्षे पण गरीब जरूरतमंद पोते रोजगारी मेळवी शके अने पोतानुं घरनुं गुजरान चलावी शके तेवा रोजगारीना साधनोनुं मफत वितरण करवामां आव्युं हतुं। जेमां बहेनोने 65 सिलाई मशीन आपवामां आव्या, तेमज भाईओने 25 लारी, 15 नंग ट्राइसिकल आपवामां आव्या हता। आ कार्यक्रम दरमियान अब्दुल्ला एंड ट्रस्ट यूके इनायत पटेल अने दिलावर पटेल, मौलाना मुस्ताक खानपुरी, हाजी आदम पटेल प्रमुख अब्दुल्ला एंड ट्रस्ट यूके लंडन तरफथी वितरण करायुं हतुं। तमाम जरूरियातमंद सुधी लाभ पहोंचाड़नार नसवाड़ी गामना मेमण जमातना आगेवान वकील सहजाद मेमणनो लाभ लेनार लोकोए आभार व्यक्त कर्यो हतो। अब्दुल्ला यूके ट्रस्टनो लाभ मळी रहे ते माटे दर वर्षनी जेम आ वर्षे पण मेहनत करी तमाम जरूरियातमंदोने रोजगारीना साधनो मळता तमाम लाभार्थीओए गरीबोनी मदद करनार अब्दुल्ला यूके ट्रस्टनो आभार व्यक्त कर्यो हतो। मदरसा मोहम्मदिया बच्चों का घर मदनी स्कूलना ग्राउंडमां अब्दुल्ला एड यूके तरफथी जे हिंदू अने मुसलमान बेरोजगार लोको छे, महिलाओ छे, पुरुषो छे, जेमना धंधा अर्थे अब्दुल्ला एड यूके तरफथी सिलाई मशीन 65 नंग, हेन्डीकेप जे हाथलारी छे તે 25 નંગ અને ટ્રાઇસિકલ છે વિકલાંગ લોકો છે એમને 15 ટ્રાઇસિકલ આપવાનો આજરોજ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે। જેની અંદર જે વિધવા બહેનો છે કે ગરીબ બહેનો છે તે આર્થિક રીતે પોતાના પગભર થઈ અને પોતાના પરિવારનું સંચાલન કરી શકે તે માટે મદદરૂપ થવા અને જે ગરીબ લોકો છે જેમની પાસે પથારા લઈને બેસે છે, જે ધંધો કરી નથી શકતા એટલે શાકભાજી છે, ફ્રૂટ છે અથવા કપડાની ફેરી કરે છે, તે લોકોને હાથલારી આપી અને તે લોકો પોતાના પગ પર આર્થિક રીતે સદ્ધર થાય અને જે અપંગ લોકો છે જે ઘોડી લઈને કે ઘસડતા ચાલે છે તે સાયકલ પર ચાલીને પોતાના જે પણ સગાવાળાના થઈ કે બજારમાં કોઈ પણ ખરીદી કરવી હોય તો કોઈના મોહતાજ ન બને કે કોઈની જોડે એમને હાથ લંબાવવો ના પડે તેના માટે ટ્રાઇસિકલનું વિતરણ કરવામાં આવેલો છે। એટલે આ તમામ જે ગરીબ લોકો છે તેમને આ અબ્દુલ્લા એ ટ્રસ્ટ યુકે તરફથી લાખોનું દાન આપીને જે સહાય કરવામાં આવેલી છે તે સરાહનીય છે અને તેમના જેમને પણ આ જે યુકે ટ્રસ્ટ છે એમને જે આપેલું છે એના માટે મદ્રાસા મોહમ્મદિયા બચ્ચો કા ઘર વતી અમે તેમનો આભાર માનીએ છીએ। જંબુસર આરએસએસ દ્વારા શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું।
નવરાત્રિમાં માં આદ્યશક્તિ જગદંબાની આરાધના કરવામાં આવે છે અને વિજયાદશમીના દિને આસુરી શક્તિઓ પર વિજય બદલ વિજયાદશમીની ઉજવણી કરવામાં આવે છે. આ દિને શસ્ત્રપૂજનના કાર્યક્રમો ઠેર ઠેર કરવામાં આવે છે. આરએસએસ જંબુસર દ્વારા જંબુસર શહેરના આશરે 50 જેટલા ગલીઓ મહોલ્લા સહિતના વિસ્તારોમાં શસ્ત્રપૂજન વિધિ રાખવામાં આવી હતી. પૌરાણિક પરંપરા વિસ્મૃત થઈ રહી છે, જેની સ્મૃતિ જાળવવા આસુરી શક્તિ પર વિજય મેળવવામાં કરવામાં આવે છે. ચંડીપાઠ ભાગવત સહિતના ગ્રંથોમાં પણ ઉલ્લેખાયેલ પ્રસંગોનું વર્ણન કરાયું હતું. આરએસએસ દ્વારા રાખવામાં આવેલ શસ્ત્રપૂજનમાં આરએસએસના હોદ્દેદાર યુવાનો વડીલો દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું હતું. આજે વિજયાદશમી ઉત્સવ નિમિત્તે જંબુસર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી જંબુસરના અલગ અલગ વિસ્તારોમાં શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન કરેલ છે. શસ્ત્રપૂજન આજનો નહીં, 100-200 વર્ષો નહીં, પરંતુ હજારો લાખો વર્ષથી આપણા શાસ્ત્રની પરંપરા પ્રમાણે ઉજવાતો આવ્યો છે અને એના ભાગ સ્વરૂપે શસ્ત્રથી જ શાંતિ મળે છે. દાનવોની ઉપર દેવતાઓનો વિજય પણ શસ્ત્રોથી જ પ્રાપ્ત થયો હતો અને શસ્ત્રથી સમાજમાં શાંતિ અને સંસ્કૃતિની પ્રસ્થાપના થાય. ઉપરાંત શસ્ત્રથી કોઈની ઉપર હિંસા કરવા નથી, પરંતુ સ્વરક્ષણને માટે આ શસ્ત્ર આપણા માટે એક આદર્શ સ્વરૂપ છે. આપણા બધા જ દેવી દેવતાઓના હાથમાં શસ્ત્રો છે, એ આપણને બતાવે છે કે ધર્મો રક્ષતિ રક્ષિતા, ધર્મનું તમે રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે. આ એક ઉદ્દેશથી શસ્ત્રનું પૂજન બહુ જરૂરી છે. અસ્તુ, ભારત માતા કી જય. અંતમાં મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર. સમગ્ર જિલ્લામાં આજે કોરોના પોઝિટિવ માત્ર 2 જ કેસ નોંધાયા. કુલ કેસ 2,618 થયા. દશેરાના પર્વના દિવસે દહેજના રસ્તા પર કરુણ અકસ્માત. ટ્રકની ટક્કર બાદ ટેમ્પો પલટી ખાતા અકસ્માત સર્જાતા 2 વ્યક્તિના કરુણ મોત, જ્યારે 4 વ્યક્તિઓને ગંભીર ઈજા. વિજયાદશમી પર્વ નિમિત્તે ભરૂચ પોલીસ દ્વારા શસ્ત્રપૂજન કરાયું. ભરૂચમાં કોંગ્રેસના લોક સરકાર દળ દ્વારા 20મા રસ્તા અંગે અનોખા વિરોધ સાથે જનજાગૃતિનો પ્રયાસ. લોકોને સાવધ કરતા બેનરો પાલિકાએ દૂર કર્યા. અંકલેશ્વરના સારંગપુર ગામ પાસે બોલેરો પિકઅપ અને રિક્ષા વચ્ચે અકસ્માત. રિક્ષામાં સવાર એકનું મોત, એક ઈજાગ્રસ્ત, જ્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પર અજાણ્યા વાહનના અડફેટે સુરતના ઉદ્યોગકારનું મોત. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.